અમદાવાદમાં વિગતો મળી રહી છે તે અનુસાર સોમવારથી સિનિયર સિટીઝન્સને હવે પ્રિકોશનરી ડોઝ અપાશે. બુસ્ટર ડોઝ લેવામાંથી સિનિયર સિટીઝન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આવતીકાલથી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન વર્કર અને સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થશે. ત્યારે કેટલાક સિનિયર સિટીઝનો છે તેમની સાથે વાતચીત કરી છું. આવતીકાલથી સિનિયર સિટીઝનોને ત્રીજો ડોઝ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. કેટલો જરૂરી છે બુસ્ટર ડોઝ આ સમયમાં? આ સમયમાં એટલો જરૂરી છે કે કૂદકે ને ભૂસકે કોરોના વધી રહ્યું છે, એ જોતા બુસ્ટર ડોઝ બધાએ, સિનિયર સિટીઝન મિત્રોએ કઈ બી વિચાર કર્યા વગર પોતાની લાઈફ માટે લઈ લે એવી મારી વિનંતી છે. શું કહેજો, કેટલો ખતરો છે સિનિયર સિટીઝનોને અને બુસ્ટર ડોઝ આવવાથી શું ફાયદો થશે? સિનિયર સિટીઝનોને કોરોના થવાના ચાન્સીસ વધારે હોય છે. જ્યારે બે ડોઝ લીધેલા હવે 6 મહિના થઈ ગયા છે, તો એક બુસ્ટર ડોઝ લીધો હોય તો એમને એટલી એ રહે કે ભાઈ એટલો ચાન્સીસ ઓછા રહે કે ભાઈ કે એ લોકોને ન થાય એમ એમને, અને એ લોકોના પોતાના માટે જ છે. એટલે એ રીતે એ લોકોએ લેવો જ જોઈએ એમ એમને દરેક સિનિયર સિટીઝને. શું કહે છો, જે રીતે બુસ્ટર ડોઝ આપવામાં આવનાર છે, સરકારે નિર્ણય કર્યો છે, કેટલો યોગ્ય નિર્ણય છે? આ નિર્ણય સારો છે, બુસ્ટર ડોઝ લેવો પડશે. હું મારા માતા પિતાને, મારા જે સગા સંબંધીને કહેવાનું હોય કે બુસ્ટર ડોઝ લઈ લેવું, કે એમાં ઇમ્યુનિટી શક્તિ એ લોકોનો વધારો થાય છે. એના હિસાબે આ લોકોએ બુસ્ટર ડોઝ તાત્કાલિક ધોરણે, ને સરકારે બી એવી સગવડ કરી છે, જે નથી જઈ શકતા હોસ્પિટલમાં બીક ના મારે એમને ઘરે ઘરે જઈને સોસાયટી સોસાયટી બુસ્ટર ડોઝ, જેમ રીતે વિદ્યાર્થીઓની ફાસ્ટ જે રીતે વેક્સિનેશન કર્યું એ રીતે બુસ્ટર ડોઝ એક અઠવાડિયામાં બુસ્ટર ડોઝ પૂરો કરવો જોઈએ. બિલકુલ. તો જે સિનિયર સિટીઝનો છે તેમનું કહેવું છે કે સિનિયર સિટીઝનોને જે બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય છે, અને સરકારે તમામ જે સિનિયર સિટીઝનો છે તેમને જેમ બને તેમ જલ્દી બુસ્ટર ડોઝ છે તે આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. કેમેરામેન હિરન ખલાસ સાથે દીપેન પઢિયા, TV9 અમદાવાદ.